ટાળ ગૌચર જમીન મુદ્દે હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો. ગૌચરની જમીન સરકારની નથી, લોકો તેના માલિક છે તેવું હાઈકોર્ટે કહ્યું. ગૌચર જમીન મુદ્દે હાઈકોર્ટની સરકારને ફટકાર. ગૌચરની જમીન તમે કેવી રીતે અન્ય હેતુ માટે આપી શકો તેવું હાઈકોર્ટે કહ્યું. ગૌચરની જમીન આપો તો સામે વૈકલ્પિક ગૌચરની જમીન હોવી જોઈએ. રાજ્ય સરકારે 231 એકર જમીન પરત આપવા કોર્ટ સમક્ષ ઠરાવ કર્યો. અદાણી પાસેથી જમીન પરત લઈ જમીન માલિકને પરત આપવા આદેશ આપવામાં આવ્યા. ગૌચર જમીન નવીનાળ વાસીઓને પરત આપવા હાઈકોર્ટનો આદેશ. આ મામલે હાઈકોર્ટમાં સેઝ દ્વારા સરકારી અરજીનો વિરોધ કરાયો તો હાઈકોર્ટે કહ્યું કે તમે સરકારના ઠરાવને અલગથી પડકારી શકો. આપને કહી દઈએ કે મુંદ્રા તાલુકામાં મુંદ્રા પોર્ટ અને સેઝ નામની ગૌચરની જમીન લઈને તેમને આપવામાં આવેલી વૈકલ્પિક જમીન સામે અરજી કરવામાં આવી હતી. નામદાર ગુજરાત હાઈકોર્ટે સ્વીકાર કરીને એવું કહ્યું કે એ જ ગામની અંદર તમારે ગૌચરની જમીન ના હોય આપવા માટે તો અદાણીને આપેલી જમીન પાછી આપો પાછી. અને નામદાર ગુજરાત હાઈકોર્ટ એ અડીને રહ્યું. આજે ગુજરાત સરકારે પોતાનો ઠરાવ રજૂ કર્યો કે ગુજરાત હાઈકોર્ટના 19/4/2024 આદેશ પ્રમાણે અમે જે અદાણી એસઇઝેડને 2005 જમીન આપી હતી એ જમીન અને એ ઉપરાંત અત્યારે પ્રાણીઓની સંખ્યા એટલે કે ઢોર અને માલઢોરની સંખ્યા છે તેને ધ્યાનમાં રાખી અને 282 એકર જમીન અમે અદાણી પાસેથી અને અમારી પાસેથી લઈ અને ગૌચર રીતના આપણે ના નામ હેઠળ નવીનાળ ગામને પાછી તબદીલ કરી.